તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાની આ તરકીબ વિશે શું આપ જાણો છો? સોનામાં રોકાણની વાત આવે તો સૌથી પહેલા ઘરેણાની ખરીદીની વાત આવે, પણ શું તમને ખ્યાલ છે કે માર્કેટમાં સોનું ખરીદવા ઘરેણા સિવાય પણ અન્ય ઘણી રીત છે? જો તમે તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલાક અન્ય પારંપરિક અને નવા રસ્તાઓ વિશે જાણીએ. શરૂઆત કરીએ ઘરેણા સાથે જ. સોનામાં રોકાણ કરવાની આ સૌથી સરળ રીત છે, જો કે આમાં નુકસાન સાથે કેટલાક ફાયદા પણ છે. ફાયદાની વાત કરીએ તો આ રોકાણની સાથે સાથે સુંદરતામાં પણ ઉમેરો કરે છે, એટલે કે આ માત્ર એક રોકાણનું સાધન નથી, પણ તમે ઉજવણી અને લગ્નમાં કે કોઈ બીજા પ્રસંગે પણ આ ઘરેણા પહેરી શકો છો. પણ અહીં નુકસાન એ છે કે જ્યારે આપણે સોનું ખરીદીએ ત્યારે મેકિંગ ચાર્જિસ આપવા પડે છે, જે અંદાજે 10% કરતાં વધારે હોય છે. આ સાથે ઘરેણા પર પણ 3% GST લાગે છે. આ સાથે તેને સાચવવા માટે તિજોરી કે લોકરનો પણ ખર્ચો કરવો પડે છે. બીજી રીત છે ફિઝિકલ ગોલ્ડ. સોનાના સિક્કા કે બિસ્કિટ ખરીદીએ તેને ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યું કહેવાય. આમાં મેકિંગ ચાર્જિસ નથી આપવાના હોતા. પ્યોરિટીની ગેરંટી હોય છે. સોનાના સિક્કાને BIS હોલમાર્ક કરવામાં આવે છે. આ સિક્કા જ્વેલર્સ, બેંક અને ઈ કોમર્સ વેબસાઇટ પર મળી જાય છે. જો કે તેમાં ગેરફાયદો એ છે કે 3% GST ચાર્જ આપવો પડે છે. ડિજિટલ ગોલ્ડ. સોનામાં રોકાણની આ રીતથી તમે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી સોનું ખરીદી શકો છો. કેટલીક પેમેન્ટ્સ એપ હોય છે જ્યાંથી તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. આ પર્યાયમાં સારી વાત એ છે કે તમે ગ્રામની રીતે અથવા તમારી પાસે મૂડીની અનુકૂળતાએ ખરીદી કરી શકો છો, એટલે કે તમે 50-100 રૂપિયામાંથી પણ સોનાની ખરીદી કરી શકો છો. આમાં પણ જો કે 3% GST તો ચૂકવવો જ પડશે, પણ તમે નાની મૂડીમાં સોનું ખરીદ્યાનો સંતોષ માની શકો છો. ફાયદો એ છે કે શુદ્ધતાની ગેરંટી હોય છે, ચોરી નથી થતી અને સ્ટોરેજ કે લોકરનો ચાર્જ પણ નથી લાગતો. સોનામાં રોકાણની મોડર્ન રીત એટલે કે સોવરેન ગોલ્ડ બોન્ડ. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું એ એક સારો પર્યાય છે. સરકારની ગેરંટી હોય છે, એટલે પૈસા ડૂબવાનું જોખમ નહીં. સોનાના ભાવ વધવાનો લાભ તો મળે અને સાથે એક ચોક્કસ વ્યાજ પણ મળે. સરકાર સમય સમય પર નવા બોન્ડ્સમાં રોકાણ કરવાની સિરીઝ બહાર પાડતી રહેતી હોય છે. આ સિરીઝ વર્ષમાં લગભગ 1 કે 2 વખત બહાર પાડવામાં આવે છે. શેરબજારમાં રસ ધરાવતા લોકો સોનામાં અહીં વધુ એક રીતે રોકાણ કરી શકે છે. એ છે ગોલ્ડ ETF, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, જે 99.5% પ્યોરિટીવાળા ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. આ રીતે તમે સોનું ખરીદીને તેને ટ્રેડ પણ કરી શકો છો, એટલે કે આ ફંડ કોઈ કંપનીના શેર્સની જેમ જ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થઈ શકશે. ગોલ્ડ ETFના યુનિટ વેચી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. અને અંતે લાંબા સમયથી ચાલ્યો આવતો ગોલ્ડ સેવિંગ પ્લાન. ઘણા જ્વેલર્સ ગ્રાહકોને ગોલ્ડ સેવિંગ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં તમારે દર મહિને એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે અને તેમાં ઘણા જ્વેલર્સ આકર્ષક બોનસ પણ આપે છે. જમા કરેલી રકમ સાથે આકર્ષક બોનસ જોડીને તમે આ રકમ વાપરીને એ જ્વેલર્સથી ઘરેણા ખરીદી શકો છો. આ પ્લાન મારફતે તમે દર મહિને થોડી થોડી બચત કરીને એક મોટી રકમ ભેગી કરીને સોનું ખરીદી શકો છો.